જો હવે પહેલાનો બીજો દાખલો છે એ સી બી ડી આનો શું મેળવવાનો છે ઉપનિષ્ચાયક અને સવયવ શરૂઆત અહીંયાથી થઈ હતી એ સી બી ડી એ જેને પહેલી ભાષામાં કહું તો પહેલી હાર અને પહેલો સ્તંભ બીજી ભાષામાં કહું તો કે એનો ઉપનિષ્ચાયક સરે લખી જ કાઢ્યું છે કે એ વાલી હાર જાય અને સ્તંભ જાય એ વાલી હાર જાય અને સ્તંભ જાય બાકી શું રહી જાય છે ડી એટલે એમ વન વન પહેલી હાર પહેલા સ્તંભનો જે કોઈ ઘટક છે એનો ઉપનિશ્ચાયક કેટલો થશે તો કે ડી અથવા એનો ઉપનિશ્ચાયક કેટલો થશે ડી હવે મેં એમ કહું કે પહેલી હાર અને બીજો સ્તંભ એટલે એમ વન ટુ એમ વન ટુ એટલે મારા કિસ્સામાં એમ વન ટુ બરાબર કયો ઘટક આવશે છોકરાઓ તો એમ વન ટુ બરાબર ઘટક આવશે સી તો સીનો મને શું જોઈએ છે ઉપનિશ્ચાયક તો સી વાલી હાર અને સ્તંભને દબાઈ દો સી વાલી હાર અને સ્તંભ જાય એટલે બી અને એમ ભાષામાં કહો તો કે પહેલી હાર બીજા સ્તંભનો જે કોઈ ઘટક સી છે એનો ઉપનિશ્ચાયક કયો મળશે જો ફરી એકવાર સી વાલી હાર અને શું જાય છે સ્તંભ એટલે રહી જાય છે બી હવે જો મેં આગળ વધું તો ત્રીજો ઘટક મારા પાસે આવશે બી આ બી માટે મેં વાત કરી રહ્યો છું તો છોકરાઓ એમ કહો કે બી વાલી હાર અને સ્તંભને દબાવો રહી શું જાય છે સી એટલે મેં એમ કહું કે બીજી હાર પહેલો સ્તંભ એનો ઉપનિશ્ચાયક શું આવશે તો કે સી હવે એમ કહું કે બાકી રહી જાય છે તે તો કે મારા માનવા પ્રમાણે ડી ડી એટલે કઈ હાર થશે બીજી હાર કયો સ્તંભ બીજો સ્તંભ તો એમ કહું કે ડી વાલી જે કોઈ હાર છે અને સ્તંભને પુશ કરો આ ડી વાલી હાર અને સ્તંભ રહી જાય છે એ એટલે એમ તો શું આવશે એ એટલે આ જે મેળવ્યા છે ને તે બધા શું મેળવ્યા છે તો કે ઉપનિશ્ચાયક એટલે હવે મને આગળ વધવાનું છે તે કોના માટે તો કે સવયવ તો સ અવયવ એટલે કે એ અથવા એને બીજી ભાષામાં કહું તો કે એ વન વન એ વન વન તો મને એ વન વન જે છે પહેલી હાર પહેલો સ્તંભ એનો મને શું જોઈએ છે સ અવયવ તો માઇનસ વન રેઝ ટુ વન પ્લસ વન એના જે ગુણાંકમાં આવશે તે એનો ઉપનિશ્ચાયક એમ વન વન જ્યાં સુધી સવાલ ઓછા એકની બે ઘાટ તો વટ્ટા એક અને એમ વન વન મારા પાસે છે ડી એટલે એ વન વન મારા પાસે નીકળીને આવશે ડી હવે મેં જાઉં એ વન ટુ કયો ઘટક સી સીનો મને શું જોઈએ છે સવયવ પહેલી હાર બીજો સ્તંભ અને આ બનશે એમ વન ટુ આ જે બની રહ્યો છે તે એમ વન ટુ તો એમ વન ટુ માટે મેં જાઉં તો કે મારા પાસે જો ઓછા એકની કેટલી ઘાટ થશે ત્રણ ઘાટ એટલે ઓછા એક અને એમ વન ટુ શું છે ડી તો એ વન ટુ મારા પાસે આવશે માઇનસ બી એ ટુ વન બીજી હાર પહેલો સ્તંભ એનો ઉપનિશ્ચાયક થશે એમ ટુ વન ઓછા એકની ત્રણ ઘાટ ઓછા એક અને એમ ટુ વન થશે સી એ ટુ વન શું થશે સી એ જ રીતે જઈએ તો એ ટુ ટુ માઇનસ વન રેસ તો ટુ પ્લસ ટુ અને આ થશે એમ ટુ ટુ ઓછા એકની ચાર ઘાટ એક અને એમ ટુ ટુ શું છે એ આજે તમારા સામે આવી રહ્યા છે તે આ કયો એ સી બી ડી આ જે કોઈ તમારો નિશ્ચાયક છે આ જે છે તો નિશ્ચાયક અને આ બધા છે તેના સવયવ જોઈ લો ધ્યાનથી